આ વર્ષે બટાટાના થયેલા બમ્પર ઉત્પાદનને પગલે ખેડૂતોને રાતાપાણી રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આ વર્ષે બટાટાનું મોંઘું બિયારણ ખરીદીને બટાટાની ખેતી કરી હતી, પરંતુ બમ્પર ઉત્પાદનના કારણે બટાટાના ભાવ સાવતળીએ બેસી જતાં આ વર્ષે બનાસકાંઠાના ખેડૂતોએ બટાટાની ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર બટાટાની ખરીદી ટેકાના ભાવે શરૂ કરે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે ખેડૂત ક્રાંતિ યુનિયન ભારત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા બટાટાની ટેકાના ભાવે ખરીદી કરવા ઉપરાંત કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પણ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ખેડૂત ક્રાંતિ યુનિયન દ્વારા આપ્યો છે. બટાકામાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. અમે 15 તારીખે દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એના પછી 19 તારીખે બપોરનો આજે આપણા ડિસ્ચાર્જ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે આપણા બેઠેલા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે કારણ કે બટાકામાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. જે વખતે અમે વાવેતર કર્યું હતું એ વખતે 3000 રૂપિયા એક કટાનો ભાવ હતો. આજે એના 4 રૂપિયા એક કટાના આવે છે, એટલે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન ખેડૂતો કરી શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે જો સરકાર આના ટેકાના ભાવ જો જાહેર ના કરે અને કંઈ સહાય ના આપે તો ખેડૂતો ખતમ થઈ જશે. કદાચ ખેડૂતોને ખોટો રસ્તો અપનાવવો પડશે, કારણ કે ખેડૂત જીવી શકે એવી પરિસ્થિતિ નથી. અને કદાચ ખોટું પગલું સરકાર ખેડૂતો ભરશે તો બધી જ જવાબદારી સરકારની રહેશે, કારણ કે એક અઠવાડિયાથી અમે સતત આની રજૂઆતો કરતા રહેલા છે કે તાત્કાલિક આની સહાય આપે અને તાત્કાલિક આનો ભાવ વધે. અને જો આના કરે અને કોઈ ખેડૂતે અવળો પગલું ભર્યું છે તો તમામ જવાબદારી સરકારની રહેશે અને આવતા સમયમાં કદાચ ઉગ્ર આંદોલન પણ ખેડૂતો કરવાના છે. એટલે કાન ખોલી લે, આજની બેઠેલી સરકાર સાંભળી લે કે અમારે તાત્કાલિક આનો ભાવ વધે, સહાય આપે કે કોલેક્ટરનું ભાડું પણ આપે, એટલે આનો નિર્ણય લે. બસ આ જ અમારી માગ.